ધોરાજીમાં આવેલ વેગડી જીઆઈડીસીમાં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં વામણું સાબિત થયું છે ત્યારે પાણી સ્ટ્રીટ લાઇટ તથા અન્ય સુવિધાઓનો ભાવ જોવા મળે છે આ જીઆઈડીસીમાં અલગ અલગ પ્રકારના ધંધા ઉદ્યોગોને મંદીના માહોલમાં પડતા પર પાટુ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે વેગડી જીઆઈડીસીમાં આવેલ મહિલા મજૂરો તથા કારખાનાઓના ઉદ્યોગકારોને સાંજે પોતાના ઘરે જવામાં ભયના ઓથાર હેઠળ અને વેગડી જીઆઈડીસીના ઉદ્યોગકારો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવેલ અને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી જેથી આગામી દિવસોમાં જો યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી વેગડી ગામે જીઆઈડીસીમાં અલગ અલગ પ્રકારના ધંધા ઉદ્યોગો આવેલ છે જેમાં પ્લાસ્ટિક બેલા તથા વીજળીના સબસ્ટેશન તથા અલગ અલગ લગભગ ધંધા ઉદ્યોગો આવેલ છે અને ધોરાજી તથા જામકનોડા તથા આજુબાજુના વિસ્તારમાંથી આવતા મજૂરો અને કારીગરોને રોજગારી પૂરી પડાય છે જ્યારે સાંજે કામ પરથી ઘરે પાછું આવવું હોય ત્યારે સ્ટ્રીટ લાઇટ ઘણા વર્ષોથી બંધ હાલતમાં હોવાથી મહિલા મજૂરો તથા કારખાનાઓના ઉદ્યોગકારોને ચોરી લૂટફાટ થવાનો ભય હંમેશા સતાવતો રહે છે થોડા દિવસો પહેલા જ ચારથી પાંચ કારખાનાઓના તાળાઓ તૂટ્યા હતા તથા પાણીનો પ્રશ્ન પણ ઘણા વર્ષોથી તંત્રને અનેક વખત રજૂઆત કરાઈ પણ આજ સુધી કોઈ નિવેડો આવ્યો નથી તમામ પ્રકારના કરવેરા ભરવામાં આવે છે પણ તંત્ર દ્વારા કોઈ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી જેથી મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી વેગડી જીઆઈડીસી ઉદ્યોગકારોએ અને સૂત્રોચ્ચાર કાર્યક્રમ પાણી સ્ટ્રીટ લાઇટ પ્રાથમિક સુવિધાઓ આપોના નારા લગાવીને રોષ વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તંત્ર સામે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી ધોરાજી વેગડી જીઆઈડીસી એસોસિયનની આજે એક મીટિંગ બોલાવવામાં આવી હતી બધા કારખાનાવાળો અત્યારે ઉપસ્થિત છે અને અમારી વેગડી જીઆઈડીસી બે હજાર આઠમાં એલોટમેન્ટ થયું છે બે હજાર આઠથી અમારી પહેલેથી પ્રાયોરિટીની માગણી પાણીની પીવાના પાણીની અને સેનિટેશનના પાણીની હવે એ બે હજાર આઠને આજે બે હજાર વીસ આવી બાર વર્ષ થઈ ગયા પણ હજી અહીંયા પીવાના પાણીની કે સેનિટેશનના પાણીની વ્યવસ્થા કરવામાં નથી આવી જે અમારે અત્યારે હાલ બોરના આધારિત છીએ બોર બોરનું પાણી અમારે પીવાલાયક કે વાપરવા લાયક પણ નથી છતાંય અમારા મજૂરો મજબૂરીના કારણે વાપરે છે જે વાપરે છે એને ચામડીના અને પાણીજન્ય રોગ થાય છે જેના કારણે મજૂરો અહીંયા ટકતા નથી અને બીજી અમારી માગણી હતી બે હજાર ચૌદમાં લાઇટ સ્ટ્રીટ લાઇટનું નાખવામાં આવી છે ચાલી પિસ્તાલીસ લાખની યોજના હતી એ યોજનામાં પંદર ટકા અમારા વેગડી જીઆઈડીસીએ ભોગવેલા છે અને માત્ર છ મહિના કરતાં ઓછા સમય લાઇટ ચાલુ રહી છે પછીની બંધ છે ત્યારથી અમે રજૂઆતો કરતા આવ્યા છીએ વિડીયો કોન્ફરન્સ થરા મેડમ ઉદ્યોગ કમિશનર થરા મેડમ સાથે ઉદ્યોગ કમિશનર સાથે અમે મિટિંગ કરેલી છે વિડીયો કોન્ફરન્સમાં અને ત્યારે એમને અધિકારીઓને સૂચના આપી હતી પંદર દિવસમાં લાઇટ ચાલુ થઈ જાવી જોઈએ અને એને આજે ત્રણ વર્ષ થઈ હજી લાઇટ ચાલુ નથી થઈ ત્યાર પછી અમે જોગિયાની સાહેબ છે સૌરાષ્ટ્ર ઝોનના મેન અધિકારી એમની સાથે એક મીટિંગ બો કરી હતી રાજકોટ એમને પણ અધિકારીઓને સૂચના આપી હતી ત્યાર પછી લાઇટ ચાલુ નથી થઈ અત્યારે એક પણ લેમ્પ ચાલુ નથી હમણાં જ અઠવાડિયા પહેલાં છ સાત કારખાનાઓમાં ચોરી થઈ પોલીસ સ્ટેશનના રેકોર્ડ ઉપરની વાત છે